હે ફ્રેન્ડ્સ, હું સ્વાતિ ફરીથી મારી ચેનલમાં તમારા સૌનું વેલકમ કરું છું. હવે શ્રાવણ મહિનો સ્ટાર્ટ થયો છે એટલે કે ઉપવાસની સિઝન ચાલુ થઈ છે. જેવી બધી સિઝન આવે ને એવી ઉપવાસની સિઝન આવી રહી છે. તો ઉપવાસમાં સ્પેશિયલી ફરાળી મોરૈયાની રેસીપી હું તમારી સાથે આજે શેર કરવાની છું, ગ્રીન મોરૈયો રેસીપી. તો ચાલો મારા કિચનમાં આપણે જોઈએ. બહુ જ ઇઝી રીતે અને બહુ જ ઓછા ઇન્ગ્રેડિયન્ટ્સમાં અહીંયા હું તમને મોરૈયો કેવી રીતે બનાવવાનું બતાવું છું. સૌથી પહેલાં મેં બટાકાને ઝીણા કાપી લીધા છે. જો તમે કાપો નહીં તો એને બાફી પણ શકો છો. સાથે જીરું, મફરીના દાણા, અહીંયા આગળી ગ્રીન એમાં મેં ધાણા, લીલા મરચા અને લીમડી લીધી છે. લીમડીથી મોરૈયાનો ટેસ્ટ એકદમ ડિફરન્ટ આવે છે. અને મીઠામાં અહીંયા મેં સિંધવ મીઠું લીધું છે, કારણ કે આપણે ફરાળી બનાવીએ છીએ. અને એક વાડકી જેવો મોરૈયો પલાર્યો છે. આ મોરૈયાને તમારે કલાક જેવો પલાળી રાખવાનો છે. તો ચાલો હવે આપણે બનાવીએ. એક પેનમાં મેં સિંક તેલ લીધું છે, કારણ કે સિંક તેલ એટલે કે ઉપવાસમાં ખવાય. તેલ ગરમ થાય એટલે એમાં જીરું નાખી દેવાનું છે. ત્યારબાદ એમાં તમે મફરીના દાણા નાખી દેજો. હજી એક રેસીપી છે કે ભાઈ મફરીના દાણાને તમે ક્રશ બી કરી શકો છો, અને ડાયરેક્ટ નાખવા હોય તો ડાયરેક્ટ પણ તમે નાખી શકો છો. લીમડી વગર તો મોરૈયો અધૂરો છે, એટલે લીમડી તો ચોક્કસ નાખજો, એનો ટેસ્ટ જ એકદમ ડિફરન્ટ આવશે. હવે મફરી બરાબર થોડી ચડવા દેજો, એટલે કે પિંકીશ થાય ત્યાં સુધી. ત્યારબાદ એમાં આપણે જે કાપેલા બટાકા છે એ નાખી દેવાના છે. અહીંયા તમે બટાકાને બાફીને પણ કરી શકો છો. હવે આ જે પેસ્ટ છે એ ધાણા, મરચાં અને લીમડીની પેસ્ટ છે. એ પેસ્ટ આમાં આપણે એડ કરી દઈશું. સ્વાદ અનુસાર મીઠું નાખવાનું છે. આને એક શાક જેવું જ બનાવવાનું છે અલગથી. જો બધું તમે એ મોરૈયામાં નાખી દેશો તો જે મસાલો ચડે એનો ટેસ્ટ આવે એવો ટેસ્ટ નહીં આવે. એટલે તમે આ સ્ટાઇલથી બનાવશો તો આનો ટેસ્ટ એકદમ ડિફરન્ટ આવશે. આવી રીતે ધીરા તાપે શાકની જેમ એને થોડું ચડવા દેજો. હવે આપણે જે મોરૈયો પલાર્યો છે એ મેં માઇક્રોવેવના બાઉલમાં લઈ લીધો છે. તમે માઇક્રોવેવના બાઉલમાં ના કરો અને કુકરમાં પણ તમે કરી શકો છો એને, પણ ઇઝી માઇક્રોવેવ છે. હવે આ જે ગ્રીન પાણી છે એ બાઉલમાં રહી ગઈ પેસ્ટ હોય એનું પાણી મેં લીધું છે. અને સાથે મેં મોરૈયાના ભાગનું મીઠું એડ કર્યું છે. દહીં એક ખટાશનું, એટલે કે જે પિંચ ઓફ ખટાશ લાગે એનો ટેસ્ટ આપે છે. એટલે આમાં તમે થોડું દહીં કાં તો છાશ પણ તમે એડ કરી શકો છો. હવે આપણે જે શાક રેડી કર્યું હતું એ આમાં મિક્સ કરી દેવાનું છે. તો આવી રીતે તમે મોરૈયો બનાવશો તો ખાવામાં તો ટેસ્ટી બનશે જ, પણ લુક્સમાં પણ એટલો યમ્મી દેખાશે કે તમને તરત જ એવું થશે કે ક્યારે હું મોરૈયો ખાઈ લઉં. તો ફ્રેન્ડ્સ, આવી રીતે તમારે બરાબર બધું મિક્સ કરી દેવાનું છે. અને તમારે જ્યારે ખાવો હોય એના 15-20 મિનિટ્સ પહેલાં જ તમે માઇક્રોવેવમાં મૂકજો. હવે આને આપણે માઇક્રોવેવમાં મૂકી દઈશું. માઇક્રોવેવમાં એવું નહીં કે 15 મિનિટ્સ મૂકી દો અને પછી થઈ ગયો. એને થોડીક વારે તમારે હલાવવું પણ પડશે, એટલે કે ઊંચો નીચો મોરૈયાને કરવો પડશે. અહીંયા આગળી 5 મિનિટ માટે પહેલાં હું મૂકું છું. લગભગ પ્રિપરેશન ટાઈમ આનો 20 મિનિટ્સ છે. અને એ ડિપેન્ડ્સ કે તમારે મોરૈયાની ક્વોન્ટિટી કેટલી છે.
तो फ्रेंड्स चलो उपवासमां आपणे आवो फराळी मोरૈયો બનાવીએ। તમે મારું ડિસ્ક્રિપ્શન બોક્સ ચેક કરી શકો છો ઇન્ગ્રેડિયન્ટ્સ માટે। તો આપણો આ મોરૈયો રેડી થઈ ગયો છે, એના પર મેં ધાણા નાખ્યા છે। તો ફ્રેન્ડ્સ આ રીતથી જરૂર ટ્રાય કરજો અને મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો। મોરૈયો એવી વસ્તુ છે કે ઉપવાસમાં તો ઠીક છે, પણ તમે એમનેમ પણ બનાવીને ખાશો તો બહુ જ ટેસ્ટી બનશે, પ્લસ હલકું ભોજન તમને આ લાગશે। તો ફ્રેન્ડ્સ થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયોઝ, મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને પ્રેસ ધ બેલ આઇકોન, આવી જ રેસિપી હું તમારી સાથે શેર કરતી રહીશ।